નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે ભાગ નંબર ત્રાણું જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ બાજુમાં દર્શાવેલ આકૃતિમાં કેટલા ચોરસ બોક્સ હશે આવા મિત્રો આપણે વધારે પડતી ક્લાસ થ્રીઓની પરીક્ષામાં આપણે આવા સવાલ વધારે પૂછાતા હોય છે કે ભાઈ આ જે આપણે બાજુમાં આકૃતિ આપેલી છે તો એમાં આપણે શું કરવાનું અને કેટલા કયો જવાબ આવશે આપણે સવાલ શું પૂછ્યો છે કે ભાઈ કેટલા ચોરસ હશે ઓપ્શન એ આપી દીધા છે ઓપ્શન એ બત્રીસ ઓપ્શન બી અડતાલીસ ઓપ્શન સી ત્રીસ અને ઓપ્શન ડી બાવન તો જોઈએ મિત્રો આમાં આપણે ગણતા હોય તો ઘણા મિત્રો શરૂઆત કરતા હોય કે ભાઈ એક બે ત્રણ ચાર અને ચાર ને ચાર સોળ તો કે સોળ બોક્સ થયા પછી તો કે ભાઈ સત્તર અઢાર ઓગણીસ વીસ આ રીતના કરતા હોય છે પછી એકાદું મોટું ગણે અને પછી છેલ્લે જે સારું લાગે એ ઓપ્શન આપણો કરી નાખતા હોય છે પણ મિત્રો આમાં જ્યારે પણ આવા સવાલ પૂછાય ત્યારે આપણે આમાં યાદ રાખીશું એક હિટ એક શોર્ટકટ કઈ શોર્ટકટ છે એની ચર્ચા કરી દઈએ તો કે આમાં મિત્રો આપણે જોઈએ તો બધી જ બાજુ બધા જ ખાના સરખા છે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે આપણે એક શોર્ટકટ યાદ રાખીશું તો કે ભાઈ અહીંથી પહેલેથી શરૂ કરવાનું આમ આગળ જતું જવાનું એમાં એકનો વર્ગ કરતો જવાનો એટલે કે જેટલા સંખ્યા છે એક બે ત્રણ ચાર એમ એના વર્ગ કરતા જવાના જેટલા આપણા ખાના આપ્યા હોય એટલા તો કે અહીંયા બેનો વર્ગ લઈએ ત્રણનો વર્ગ અને ચારનો વર્ગ તો કે આટલી રીતના હવે કોઈ અહીંયા આગળ ખાનું નથી એટલે આપણે કેટલા એને લેશું નહીં હવે એને શું કરી દેવાનો તો કે બધાના વર્ગોનો સરવાળો તો કે એકનો વર્ગ કેટલો થાય એક બેનો વર્ગ કેટલો થાય ચાર ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને ચારનો વર્ગ કેટલો થાય સોળ તો હવે આપણે એનો સરવાળો કરીએ કે ભાઈ નવને નવ ને સોળ કેટલા થાય તો કે પચીસ થાય પચીસને ચાર ને એક પાંચ એટલે કે પચીસને પાંચ કેટલા થાય ત્રીસ તો આ ઓપ્શનમાં ત્રીસ આપ્યો છે તો કે હા તો આપણો જવાબ શું બની જશે ત્રીસ આપણો જવાબ બનશે જોઈએ આપણો સાચો જવાબ છે તો કે હા આપણો જવાબ સાચો જવાબ કયો છે ત્રીસ હવે મિત્રો અહીંયા કોઈપણ રીતના ચાર બોક્સ આપ્યા હોય ત્રણ બોક્સ આપ્યા હોય કે બે બોક્સ આપ્યા હોય તો આ રીતના તમે છે એ પાંચ બોક્સ હોય તોય આવા રીતના તમે આ લોજિકથી છે એને સોલ્વ કરી શકો છો ફરીથી તો કે ભાઈ જેટલા બોક્સ આપ્યા છે એટલામાં આપણે એમને જે તે સંખ્યાનો વર્ગ કરતો જવો પડે અને એ વર્ગનો શું કરી દેવાનો સરવાળો અને જે આપણો આન્સર આવે એટલા એમાં બોક્સ મેક્સિમમ બની શકે એનાથી વધારે કોઈ બોક્સ હોય નહીં તો આમાં જવાબ આપણો ઓપ્શન સી છે આગળ જોઈએ બીજો પ્રશ્ન મોસ્ટ 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 આઈએમપી અને અવારનવાર આપણે આ પરીક્ષામાં આપણે આ પૂછાતો હોય છે તો આપણે યાદ રાખીશું કે ભાઈ સિંધુરમી ની સાચી નીચેના પૈકી કઈ સંધિ છે એ સાચી છે એટલે કે સિંધુરમી છે એને કઈ રીતના જો લખાય છે સંધિમાં અથવા ઘણી વખત આપણે કેવું પૂછતા હોય છે ઉલટું પૂછતા હોય છે એટલે કે અહીંયા જોડણીનો વિગ્ર સંધિનો વિગ્રહ કર્યો હોય અને આપણે એમ કીધું હોય કે ભાઈ કઈ જોડણી સાચી છે એ રીતના પણ સવાલ પૂછાઈ શકે છે તો અહીંયા ઓપ્શન આપ્યા છે કે ભાઈ સિંધુ વત્તા ઉર્મી પહેલો ઓપ્શન એ સિંધુ વત્તા ઉર્મી અહીં છે અહીંયા પાછું બી જોવો સિંધુ એમાં ઊ નાનો છે ધૂ છે કેવો છે રસોઈ છે ત્રીજું જોઈએ સિંધુ રસોઈ છે અને ઊ છે કેવો છે મોટો ઊ છે અને ડીમાં જોઈએ સિંધુવત્તા ઉર્મી અહીં મી છે કેવો છે દીર્ઘઈ છે તો આ સિંધુ સિંધુરમી છે એનો વિગ્રહ શું થશે તો કે ઓપ્શન સી એનો વિગ્રહ થશે શું થશે ઓપ્શન સી એટલે કે સિંધુરમી એટલે કે સિંધુ વત્તા ઉર્મી એટલે કે ભાઈ અહીંયા કહી શકાય કે ભાઈ ઉ વત્તા પૂર્ણ ઉ એટલે કે આખો ઉ અને બરાબર શું બને તો કે આખો ઉ બને છે આ એક સંધિનો નિયમ છે એટલે ધ્યાન રાખીશું ઇતા ઈ તો પણ શું આવે તો કે પૂર્ણ ઈ જ આવશે એટલે કે દીર્ઘય વાળો જ આવશે એટલે અ વત્તા આ તો પણ શું બને આ બનશે તો આપણે ધ્યાન રાખીશું અને મિત્રો આપણે વધારે ચર્ચા સંપૂર્ણ નિયમોની આપણે એમનો અલગથી જોડણીનો જ્યારે વિડીયો બનાવીશું ત્યારે આપણે ચર્ચા કરીશું એટલે ધ્યાન રાખીશું જો સંધિ પૂછાય તો સિંધુ વત્તા ઉર્મી અને એમ પૂછે જોડો તો કયું આવશે સિંધુ વત્તા ઉર્મી જો મિત્રો ફેર કેટલો પડશે ડિફરન્ટ અહીંયા ધૂમા જ પડશે નહીં એટલે ધ્યાન રાખીશું જોડણીના નિયમમાં આપણે વધારે ચર્ચા કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો કે ભાઈ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે અધ્યક્ષ સ્થાન કોણ લેશે એટલે કે જ્યારે રાષ્ટ્રપતિ છે એને સત્તા છે કે સંયુક્ત બેઠક બોલાવવી ક્યારે સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવી શકે કે કોઈ ઇમરજન્સી કારણ હોય અથવા માની લો કે કોઈ ખરડો એવો છે કે જેમાં લોકસભા પસાર કરી દે છે અથવા મંજૂરી આપી દે છે તો રાજ્યસભા મંજૂર નથી કરતું અથવા રાજ્યસભા એને મંજૂર કરી દે છે ત્યારે લોકસભા એને મંજૂર કરતો નથી એટલે કે બંને વચ્ચે સમાનતા જળવાઈ ના રહે ત્યારે રાષ્ટ્રપતિ છે એ અનુચ્છેદ નંબર એકસો આઠ કઈ અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર એકસો આઠ અંતર્ગત રાષ્ટ્રપતિને સંયુક્ત બેઠક બોલાવવાનો પાવર આપેલો છે સત્તા આપેલી છે અને એ અંતર્ગત કોઈ વ્યક્તિને અધ્યક્ષ સ્થાન નિમવો પડે હવે જ્યારે પણ લોકસભા હોય એનો અધ્યક્ષ કોણ હોય છે તો કે ભાઈ સ્પીકર હોય એટલે કે લોકસભાનો અધ્યક્ષ છે એને કયા નામે ઓળખવામાં આવે સ્પીકરના નામે ઓળખવામાં આવે એવી જ રીતના જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો એના અધ્યક્ષને કયા નામે ઓળખવામાં આવે સભાપતિ અને હોદ્દાની રૂએ કોણ હોય છે તો કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોય છે પણ બંને અલગ અલગ હતા ત્યારની વાત કરી પણ માની લો કે બંને સંયુક્ત બેઠકમાં આવી જાય છે ત્યારે એની અધ્યક્ષતા કોણ કરશે આપને સવાલ એવો પૂછો છે એ ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ ઓપ્શન સી સ્પીકર અને ઓપ્શન ડી પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન તો આમાંથી કોણ છે એની અધ્યક્ષસ્થાન લેશે કે ભાઈ ઓપ્શન સી સ્પીકર છે એ લેશે એટલે કે લોકસભાનો અધ્યક્ષ છે એ જ સંયુક્ત બેઠક હોય તોય ભલે અને લોકસભા હોય તોય ભલે એનું છે એ શું લેશે અધ્યક્ષ સ્થાન છે એ લેશે એટલે ધ્યાન રાખીશું સ્પીકર કયું આવશે તો કે લોકસભાનો અધ્યક્ષ સ્પીકરની જગ્યાએ તમને શું આપી દીધું હોય તો કે લોકસભાનો અધ્યક્ષ કે એ રાષ્ટ્ર સંયુક્ત બેઠકમાં શું લેશે અધ્યક્ષ સ્થાન હવે માની લો કે હાલમાં સંયુક્ત બેઠકનું આયોજન થયું છે અને એમાં સ્પીકર છે એ હાજર નથી તો અધ્યક્ષ સ્થાન કોણ લેશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સવાલ ફરીથી રિપીટ કરું છું તો કે સવાલ આપણો શું છે કે ભાઈ માની લો કે ભાઈ રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવી પણ એ સમયે એક અમુક અંગત કારણોસર સ્પીકર છે એટલે કે લોકસભાનો અધ્યક્ષ હાજર નથી તો એનું અધ્યક્ષ સ્થાન કોણ લેશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ગરીબી રેખા નક્કી કરનાર સમિતિ કઈ છે એટલે કે કઈ સમિતિ છે એ ગરીબી રેખા નક્કી કરી હતી કે ભાઈ આટલી એની ક્રાઈટેરિયા કરતાં ઓછો જેનો હોય એને ગરીબ આપણે ગણીશું તો એવી કઈ સમિતિ છે વર્મા સમિતિ ઓપ્શન બી દેસાઈ સમિતિ ઓપ્શન સી તેંડુલકર સમિતિ અને ઓપ્શન ડી મુદગલ સમિતિ તો કઈ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી આવશે કે ભાઈ ગરીબી રેખા નક્કી કોણે કરી હતી કઈ સમિતિએ કરી હતી તો કે તેંડુલકર સમિતિએ છે એણે ગરીબી રેખા નક્કી કરી હતી કેના આધારે તો કે કેલેરીના આધારે છે એ નક્કી કરી હતી તો આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ હીરુવાવ કયા જિલ્લામાં આવેલી છે ઓપ્શન એ મોડાસા ઓપ્શન બી જુનાગઢ ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી અરવલ્લી તો આમાં શું જવાબ આવશે મિત્રો તો કે ભાઈ મોડાસા એટલે કે અરવલ્લી છે એ કયા જિલ્લામાં આવેલી છે તો કે ભાઈ ઘણા કે છે મોડાસામાં પણ યાદ રાખશો અહીંયા આપણે જવાલ શું પૂછ્યો છે સવાલ તો કે ભાઈ જિલ્લો પૂછ્યો છે એટલે જિલ્લો કયો આવશે અરવલ્લી આવશે પણ એમ પૂછે કે એનો તાલુકો છે તો કયો આવશે મોડાસા એનું મુખ્ય મથક અરવલ્લીનું કયું છે મોડાસા જ છે પણ આપણે જિલ્લાની દ્રષ્ટિએ પૂછેલું છે એટલા માટે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી અરવલ્લી આપણો સાચો જવાબ આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આ લિંક છે એ તમારા મિત્રો છે તમારા ગ્રુપો છે બધા એમને શેર કરો તો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ